વેલકમ સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં ને? આજનો વિષય છે કમ્પ્યુટર, ધોરણ 7, ચેપ્ટર નંબર 6, દ્વિતીય સત્ર, સેકન્ડ સેમિસ્ટર શરૂ થાય છે. પ્રથમ સત્રમાં આપણે 1-5 ચેપ્ટર, પહેલા સેમિસ્ટરમાં આપણે 1-5 ચેપ્ટર, એમાં થિયરી અને પ્રેક્ટિકલ, પ્રેક્ટિકલમાં ખાલી 5મો ચેપ્ટર આવતું હતું મેથનો પરિચય, અને 1-4 ચેપ્ટરમાં ટોટલી થિયરી હતી, એ આપણે જોઈ ગયા હતા. બરાબર, અહીંયા આપણે હેડિંગ મારી દઈએ ધોરણ 7. ચેપ્ટર નંબર 6 સંખ્યા પદ્ધતિ, એમાં ટોપિક પહેલો પોઈન્ટ ટોપિક છે 6.1, પહેલો પોઈન્ટ શૂન્યની શોધમાં ભારતની ભૂમિકા. બહુ સરસ ચેપ્ટર છે. 6.2 જે ટોપિક છે ત્યાંથી મેઇન ચેપ્ટર શરૂ થાય છે. બરાબર, 6.1 પણ અગત્યનું છે, તો આપણે 1x1 બધું જોઈએ. શૂન્યની શોધમાં ભારતની ભૂમિકા, પેજ નંબર 71, 71 નંબરના પેજ ઉપર હું તમને લોકોને ભણાવું છું. બુક તો બધાને ખબર જ છે. હજુ ઘણા પેરેન્ટ્સ મીટિંગમાં આવે છે ને સોમવારે વર્કશીટ લેવા માટે, તો લોકો એવું પૂછે છે કે કઈ બુક ચાલે છે, અમને ખબર નથી. તો જે તમે 5-6 ધોરણમાં ભણતા હતા એ જ છે કોમ્પ્યુટર દર્પણ. બરાબર, એ જ ચોપડી તમારે લોકોએ વાપરવાની છે. ઓકે, તો બાજુમાં એક ફોટો છે. બરાબર, કોનો ફોટો છે? આર્યભટ્ટ. આર્યભટ્ટ કોણ હતા? મહાન ગણિતશાસ્ત્રી હતા. બરાબર, ગણિતમાં જે નિષ્ણાત હોય એને ગણિતશાસ્ત્રી કહેવાય, કોમ્પ્યુટરમાં નિષ્ણાત હોય એને કોમ્પ્યુટર શાસ્ત્રી કહેવાય, કોમ્પ્યુટર એક્સપર્ટ ઇંગ્લિશમાં કહું તો. ઓકે, ચલો જુઓ, હવે હું રીડિંગ કરું છું. જ્યારે બી વિડીયો જોવા બેસો તો તમારી જોડે બુક રાખજો. બરાબર, ચોપડી લઈને બેસજો તો તમને વિડીયો સરળતાથી ખબર પડશે અને વર્કશીટ લખવામાં તમને સારું રહેશે. અને જ્યારે અહીંથી હું દૂર ખસું ત્યારે બોર્ડ ઉપર જે પણ લખ્યું હોય એ ઇમ્પોર્ટન્ટ લાગે તો તમે કોમ્પ્યુટરની નોટ કે ચોપડો જે કંઈ બનાવ્યો હોય તો એની અંદર તમે લોકો લખી દેજો. ઓકે, ચલો જુઓ 6.1. આપને જાણીને નવાઈ લાગશે કે સંખ્યા પદ્ધતિમાં વપરાતા શૂન્ય અને વનમાં શૂન્યની શોધ મહાન ભારતીય ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે કરી હતી. મેથ્સમાં ઝીરોનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે, ઘણું જ બધું. કોઈ પણ સંખ્યા હોય એની પાછળ તમે ઝીરો લગાડો તો એનું ઇમ્પોર્ટન્ટ કેટલી વધી જાય. સપોઝ 5 છે, 5×3 કરો તો 5×15, પણ હું 5ની પાછળ ઝીરો લગાડી દઉં તો 50×3 કેટલા થાય? 150, 150 થઈ જાય. બરાબર, સરવાળામાં બી ઝીરોનું ઇમ્પોર્ટન્ટ છે, ગુણાકારમાં બી ઝીરોનું ઇમ્પોર્ટન્ટ છે. તમને બધાને ખબર છે કે ગમે તેટલી લાંબી રકમ હોય એમાં પ્લસ ઝીરો એટલે કે વત્તા ઝીરો કરો તો એમાં કોઈ પણ ફેરફાર પડે, કશો જ ફરક પડે નહીં ગણતરીમાં. લાખો શું કરોડોની સંખ્યા હોય પણ એમાં વચ્ચે તમે વત્તા ઝીરો 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 ગમે તેટલા મૂકો કોઈ ફરક પડે એના જવાબમાં? ના, પણ એ ઝીરો જો તમે ગુણાકારમાં લગાડી દો તો જવાબ શું આવે? ઝીરો. તમને ખબર છે ને એવું કે કોઈ પણ સંખ્યાના સરવાળામાં ઝીરો ઉમેરતા જવાબ એનો એ જ રહે છે, પણ કોઈ પણ સંખ્યામાં ગુણાકારમાં ઝીરો ઉમેરતા જવાબ હંમેશા કેવો આવી જાય છે? ઝીરો. એ પછી હજારોની સંખ્યા હોય, લાખોની હોય કે કરોડોની હોય, એને ઝીરો વડે ગુણતા જવાબ શું આવી જાય? ઝીરો આવી જાય. ઓકે, તો જુઓ અહીંયા આપણે લખી દઈએ કે શૂન્યની શોધ કોણે કરી? તો કે આર્યભટ્ટે કરી હતી. બરાબર,
विक्रम संवत 533 એટલે કે ઈસવીસન 476 માં, અત્યારે 2020 ચાલે છે, 476 જુઓ તમે કેટલા વર્ષો પહેલાની વાત થઈ, હજારો વર્ષો પહેલાની, બરાબર 476 માં પટણામાં જન્મેલ આર્યભટ્ટના સુપ્રસિદ્ધ ગ્રંથનું નામ આર્યભટ્ટીય છે. એમણે ગ્રંથ રચેલો, એ ગ્રંથનું નામ શું છે? આર્યભટ્ટીય. આ ગ્રંથ સૂત્ર શૈલીમાં છે. મોટે ભાગે જે બધા ગ્રંથ રચતા હોય એમાં સંસ્કૃતના શ્લોકો આવે, તો શ્લોકોને શું કહેવાય? સૂત્ર કહેવાય. તો ગ્રંથમાં શું હોય? તો કે સૂત્ર શૈલી હોય. તમે રામાયણ અને મહાભારતનો ગ્રંથ જુઓ તો એમાં બી સંસ્કૃત વધારે આવતું હોય, પછી નીચે હિન્દી કે લખેલું હોય, અને કદાચ અત્યારે તો ગુજરાતી કોપી પણ મળતી હશે. ઓકે, સૂત્ર શૈલી એટલે કે એક જ શ્લોકમાં ગણિતના 5 નિયમનો સમાવેશ થઈ જાય છે. આર્યભટ્ટે જ શૂન્યની શોધ કરી હતી, બરાબર. શૂન્યની શોધ કોણે કરી હતી? તો કે આર્યભટ્ટે. આર્યભટ્ટ ત્રિકોણમિતિના પણ શોધક હતા. અત્યારે તમે લોકો 7મા ધોરણમાં ભણો છો, પણ કદાચ 8મામાં ને 9મામાં જશો તો ત્રિકોણમિતિ કરીને એક ચેપ્ટર આવશે, બરાબર. ઇંગ્લિશમાં ટ્રિગોનોમેટ્રી કહેવાય. જેમ તમે લોકો આ રીતે કદાચ પેલું કાટકોણ હોય ને, એમાં કર્ણ હોય ને ઉભો ને આડો છેદ હોય, એવી રીતે ત્રિકોણમિતિ કરીને એક ચેપ્ટર આવશે. અત્યારે એમાં આપણે કંઈ જાણવાની જરૂર નથી, પણ ખાલી તમને કહું છું. તો ત્રિકોણમિતિની શોધ પણ કોણે કરી હતી? તો કે આર્યભટ્ટે કરી હતી. તેમણે ત્રિકોણમિતિ માટે અનેક સૂત્રોનું સંશોધન કર્યું હતું. આર્યભટ્ટ પહેલા ગણિતયજ્ઞ હતા. ગણિતયજ્ઞ એટલે મેં તમને કીધું ને, ગણિતમાં નિષ્ણાત હોય, એક્સપર્ટ હોય. તેમણે ગણિતમાં પાઈનો ઉપયોગ કર્યો હતો, બરાબર. આપણે લખીએ કે એમણે શેની શોધ કરી હતી? શૂન્ય પછી ચેપ્ટર નંબર 5 મેથનો પરિચય, એમાં તમને આ સૂત્ર વારંવાર મેથી કોમ્પ્યુટર ઉપર ડેમો આપીને બતાવ્યું હતું, બરાબર. જેને પાઈ કહેવાય, બરાબર, PI, અને આનું સિમ્બોલ કયું છે? પાઈ, બરાબર. ના ખબર પડે તો બુકમાં જોજો, અથવા તો ચેપ્ટર નંબર 5 મેથના પરિચયનો, એની અંદર ઘણા બધા વિડીયો પણ છે, એ વિડીયો પણ તમે જોશો તો ખબર પડી જશે. તો પાઈનો ઉપયોગ કર્યો હતો. આર્યભટ્ટે ગણિતના એવા સૂત્રો આપ્યા જેમાં ત્રિકોણ, શંકુ, વર્તુળ વગેરેના ક્ષેત્રફળ સહજ રીતે જાણી શકાય. સહજ રીતે એટલે સરળતાથી. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, શંકુનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, આ બધું આર્યભટ્ટના લીધે જ આપણને ખબર પડે છે. આપણા દેશની જ્ઞાન સમૃદ્ધિમાં આર્યભટ્ટે માતબાર વધારો કર્યો હતો. માતબાર એટલે મબલખ, એટલે ખૂબ જ વધારે પ્રમાણમાં સમૃદ્ધિમાં વધારો કર્યો હતો. આથી ભારતે છોડેલા સૌ પ્રથમ ઉપગ્રહનું નામ કયું છે? તો કે આર્યભટ્ટ રાખવામાં આવ્યું. તમે વિચાર કરો તો એ વખતે ઉપગ્રહ કોણ બનાવે? સાયન્ટિસ્ટો, વૈજ્ઞાનિકો બનાવે. પણ એ વખતે આર્યભટ્ટે એટલા સરસ સંશોધન કર્યા કે એ વખતની ગવર્મેન્ટ અને સાયન્ટિસ્ટો આમ ખુશ થઈ ગયા, અને એમણે જે ઉપગ્રહ બનાવ્યો અને એ ઉપગ્રહનું નામ શું આપ્યું? તો કે આર્યભટ્ટ નામ આપવામાં આવ્યું, બરાબર. અહીંયા લખી દઈએ, પ્રથમ ઉપગ્રહનું નામ શું છે? તો કે આર્યભટ્ટ આપવામાં આવ્યું. આ તો ટોપિક 6.1 શૂન્યની શોધમાં ભારતની ભૂમિકા.
संख्या पद्धति अने तेना प्रकार अपना चेप्टर नु नाम छे संख्या पद्धति ना उपर थी चार पड़े छे बराबर। तो जो पहला ना समय मा गणतरी करवा माटे 10 आंगळीओ अने आंगळीओना वेढानो उपयोग थतो हतो। बहुज पहेलानी वात छे ज्यारे कॉम्प्यूटर ने ए बधुं तो ठीक पण पूरती टेक्नोलॉजी पण अमलमां नहोती आवी ते वखत ए लोकोने गणतरी करवी होय तो हाथनी आंगळीओ अने वेढानो उपयोग करता हता। समय जता तेमां घणा परिवर्तन आव्या दिवसे दिवसे जनरेशन बदलाय। अत्यारे 2020 साथी 10 वर्ष पहेला 2010 मां इंटरनेटनो उपयोग थतो हतो पण आटलो बधो थतो हतो ना। અત્યારે નેટની મદદથી તમે લોકો મોબાઈલમાં ઓનલાઈન ભણી શકો છો બરાબર। એના કરતા પહેલાની વાત કરીએ 2000માં તો 2000માં તો ઘણું જ ઓછું નેટ વપરાતું હતું। હવે આજથી 10 વર્ષ પછીની વાત કરીએ 2030 તો તમે વિચાર કરો કે ટેકનોલોજી ક્યાંની ક્યાં પહોંચી ગઈ હશે બરાબર। તો સમય જતાં શું થયું એમાં પરિવર્તન આવ્યું। સંખ્યા પદ્ધતિનો ઉપયોગ સામાન્ય રીતે ગણતરીની સરળતાના હેતુ માટે કરવામાં આવે છે બરાબર। સંખ્યા પદ્ધતિની મદદથી તમે લોકો શું કરો તો ગણતરી કેવી રીતે કરી શકો સરળતાથી। હવે એની વ્યાખ્યા છે ગણતરી ક્રમ રકમોની સરખામણી ચડતા ઉતરતા ક્રમમાં રજૂઆત તેની ચિત્રાત્મક રજૂઆત માટે ઉપયોગમાં લેવાતા ચિહ્નોના સમૂહને સંખ્યા પદ્ધતિ કહે છે। એમાં ગણતરી હોય પછી ક્રમ ક્રમ વાઇઝ જ મોકલવી પડે ને। નાનું બાળક હોય પહેલું જુનિયર કેજીમાં જાય તો એને શરૂઆતમાં ઇંગ્લિશ મીડિયમની વાત કરું તો ઓ એની વન વન શીખવાડે ડાયરેક્ટ ફાઈવ FIVE 5 એવું થોડું શીખવાડે ના ક્રમ પ્રમાણે જ હોય બરાબર। ગુજરાતી મીડિયમની વાત કરીએ તો 1 શીખવાડે ઇંગ્લિશની વાત કરીએ તો A4 એપલથી સ્ટાર્ટ કરે એટલે AEEPLE એપલનો સ્પેલિંગ ના શીખવાડે પણ પહેલા કે ABCDમાં A આવે પછી B આવે અને ગુજરાતી હોય તો કે પહેલા ભાઈ ક કમળનો ક પછી ખ ખલનો ખ એ રીતે શીખવાડે તો ક્રમ પ્રમાણે જ હોય। તો ગણતરી ક્રમ રકમોની સરખામણી કઈ રકમ નાની છે મોટી છે એ ચડતા ઉતરતા ક્રમમાં રજૂઆત તમને બધાને ખબર છે કે ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ કોને કહેવાય બરાબર। 2-3 સંખ્યા લખી હોય અને તમને એવું કહે કે ભાઈ એને ચડતા ક્રમમાં ગોઠવો બરાબર તો સૌથી પહેલા તમે કઈ સંખ્યા લો નાની પછી એના પછી એનાથી મોટી ને એનાથી મોટી એ ચડતો ક્રમ કહેવાય અને ઉતરતો ક્રમ હોય માની લો સિમ્પલ સંખ્યા લઈએ કે 10, 20, 30 અને તમને કહું કે ઉતરતા ક્રમમાં ગોઠવો તો સૌથી પહેલા તમે કઈ સંખ્યા લો 30 પછી એના કરતા નાની કઈ આવે 20 અને એના કરતા નાની કઈ આવે 10 તો ચડતો ઉતરતો ક્રમ થયો। અને ચિત્રાત્મક રજૂઆત બરાબર કોઈ પણ વસ્તુ હોય એ તમે સાંભળો અને જોવો પણ બાજુમાં એને ચિત્રાત્મક રજૂઆત ડ્રો કરીને બતાવ્યું હોય તો તમને બહુ જ સરસ રીતે સરળતાથી ખબર પડે। આપણા સ્કૂલમાં ડિજિટલ ક્લાસ છે બરાબર મોટાભાગના સ્ટુડન્ટ ત્યાં ટાઈમપાસ કરવા માટે જાય છે પણ ઘણા બધા સ્ટુડન્ટ એવા છે કે તે ભણવા જાય છે તો ત્યાં તમે ઓડિયો વિડીયો તો સાંભળો છો પણ એ જ વસ્તુ એ લોકો પિક્ચર થ્રુ બતાવે છે તો તમને બહુ સરળતાથી ખબર પડે છે બરાબર। તો આ બધાના સમૂહને શું કહેવાય તો કે સંખ્યા પદ્ધતિ કહેવાય। વિદ્યાર્થી મિત્રો શું તમે જાણો છો કે આપણે વ્યવહારમાં કઈ સંખ્યા પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ તો કે દશાંશ સંખ્યા પદ્ધતિ। ચાર સંખ્યા પદ્ધતિ છે એ તમને જેમ આગળ વિડીયો જશે એમ હું તમને સમજાવું છું। દશાંશ સંખ્યા પદ્ધતિ એટલે કે 0 થી 9 તે 10 અંકોની બનેલી હોય છે નામ ઉપરથી જ ખબર પડે દશાંશ એટલે 10 અંકોની બનેલી હોય છે। 10 અંકો એટલે 1 થી 10 એમ નહીં 0 થી 9 એમ 10 અંકોની બનેલી હોય છે બરાબર। દશાંશ સંખ્યા પદ્ધતિનો આધાર પણ કયો હોય છે 10 હોય છે। આધારને ઇંગ્લિશમાં બેઝ કહેવાય એ પણ કયો હોય છે તો કે 10 હોય છે। તમે જાણો જ છો ને કે આપણા વ્યવહારમાં કોઈ પણ આંકડાકીય બાબતને 0 થી 9 અંકો વડે રજૂ કરી શકાય એ હું તમને પેજ નંબર 73 ઉપર ત્રીજો ટોપિક છે દશાંશ સંખ્યા પદ્ધતિ એ સમજાવીશ એટલે એ વખતે તમને ડિટેલ્સમાં કહીશ બરાબર। તો અહીં તમને થશે કે 0 થી 9 જગ્યાએ 10 અંકનો ઉપયોગ કર્યો છે ખરું ને પણ તમે જોશો કે 10 એટલે કે 10 એ શાનાથી બનેલું છે તો કે 1 અને 0 થી જ બનેલું હોય છે જે દશાંશ સંખ્યા પદ્ધતિમાં આવેલા 0 થી 9 આવેલા સંખ્યામાં બનેલું હોય છે બરાબર। હવે મેઇન આવે છે કે સંખ્યા પદ્ધતિના કેટલા પ્રકાર છે તો કે 4 પ્રકાર છે અહીંથી મેઇન ચેપ્ટર શરૂઆત થાય છે। દ્વિઅંકી સંખ્યા પદ્ધતિ અષ્ટમકી સંખ્યા પદ્ધતિ
दशांश संख्या पद्धति अने सोळ अंकी संख्या पद्धति केटला प्रकार छे चार छे बराबर ए आपणे जोई लईए आ टॉपिक हुं तमने समजावी दो बे मिनिट पछी 6.2 बाय चार्ट ड्रॉ करीने बताऊं एटले तमने लोकोने खबर पड़ी जशे 6.1 नुं बे मिनिट रिपीट करी दईए के शून्यनी शोधमां भारतनी भूमिका ओके तो जोईए के संख्या पद्धतिमां वपराता 0 अने 1 એટલે કે શૂન્યની શોધ કોણે કરી હતી તો કે આર્યભટ્ટે કરી હતી આર્યભટ્ટ કોણ હતા તો કે મહાન ગણિતશાસ્ત્રી હતા એમણે એક ગ્રંથ રચ્યો એ ગ્રંથનું નામ શું આપ્યું તો કે આર્યભટ્ટીય એવું ગ્રંથનું નામ આપવામાં આવ્યું એમણે શૂન્ય ઉપરાંત ત્રિકોણમિતિ અને પાઈની પણ શોધ કરી હતી આથી જ ભારતે છોડેલા પ્રથમ ઉપગ્રહનું નામ શું આપવામાં આવ્યું તો કે આર્યભટ્ટ એવું નામ આપવામાં આવ્યું ઓકે હવે 6.2 છે એમાં હું તમને એક ચાર્ટ ડ્રો કરીને બતાવું એ ચાર્ટ તમારે તમારી નોટમાં અથવા તો ચોપડો બનાવ્યો હોય એની અંદર તમારે દોરવો હોય તો દોરી લેજો ચેપ્ટર નંબર 6 જ્યારે વર્કશીટ નીકળશે ત્યારે આ ચાર્ટ તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ ઉપયોગી થશે ઓકે ઓકે તો જુઓ સંખ્યા પદ્ધતિના કેટલા પ્રકાર છે ચાર દ્વિઅંકી સંખ્યા પદ્ધતિ નામ ઉપરથી જ ખબર પડે છે કે દ્વિ એટલે બે તો એમાં કયા બે આંકડા આવે અત્યારે ખાલી આપણે એટલું ઇન્ટ્રોડક્શન જ જોવાનું છે ડિટેલ્સમાં હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ અત્યારે ખાલી સંખ્યા પદ્ધતિના કેટલા આંકડા છે સોરી કેટલા પ્રકાર છે અને કઈ સંખ્યા પદ્ધતિમાં કેટલા આંકડા આવે એ જોવાનું છે બાકી આ દ્વિઅંકી અને દશાંશમાં ઘણું બધું જોવાનું છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું બરાબર તો દ્વિઅંકીમાં કેટલા આંકડા આવે તો કે બે જ ફક્ત બે કયા તો કે 0 અને 1 તો નામ ઉપરથી જ ખબર પડે છે કે દ્વિ એટલે કેવા તો કે બે અષ્ટમકીમાં કયા આવે જીરો થી 7 એટલે કે 8 અંક ત્રણ જુઓ
16 અંકી સમજાવું છું તમને લોકોને. તો જુઓ, દ્વિઅંકી સંખ્યા પદ્ધતિમાં કયા બે આંકડા આવે? તો કે ફક્ત શૂન્ય અને વન એમ બે આંકડા આવે. અષ્ટઅંકીમાં કયા આવે? તો કે 0 થી 7 એમ 8 અંક આવે. દશાંશ સંખ્યા પદ્ધતિમાં 0 થી 9 એમ કેટલા આવે? તો કે 10 અંક આવે. હવે આવે છે 16 અંકી. તો તમને એવું થાય કે આમાં 0 થી 1, આમાં 0 થી 7, આમાં 0 થી 9, તો આમાં 0 થી 15. ના, એવું ના થાય. કારણ કે 9 પછી 10 આવે. તો તમને આગળ સમજાયું કે 10માં શું વાપરે છે લોકો? તો કે 1 0. હવે 10 પછી આવે 11 11, તો એમાં શું વપરાય? 1 1. તો 16 અંકીમાં આવશે 0 થી 9 અને એબીસીડીમાં એ થી એફ એ લેટર. જુઓ, 0 થી 9 અને એ થી એફ કુલ 16 અંક. બરાબર? જુઓ, 0 થી 9 કેટલા થયા? 10 થયા. હવે 16 અંકી છે એટલે કેટલા જોઈએ? 16. તો બીજા 6 ની આપણે જરૂર છે. એ બી સી ડી ઈ અને એફ થઈ ગયા કેપિટલ એ થી એફ. તો તમને એવું પૂછે કે 16 અંકીમાં કેટલા આંકડા વપરાય છે? તો કે 16. કયા કયા? તો ભલે અંક બોલે પણ એ થી એફ શું છે? લેટર. લેટર એટલે મૂળાક્ષર છે. ઇંગ્લિશમાં લેટર કહેવાય અને ગુજરાતીમાં શું કહેવાય? મૂળાક્ષર કહેવાય. બરાબર? તો આ ચાર્ટ આ ચેપ્ટર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમને જે વર્કશીટમાં પ્રશ્નના જવાબ પૂછાશે એમાં તમને આ ચાર્ટમાંથી ઘણા બધા પ્રશ્નના જવાબ પૂછાશે. જો આ ચાર્ટ આવડે તો તમને અડધું ચેપ્ટર આવડી ગયું છે એવું કહેવાય. બરાબર? એટલે જ્યારે અમુક વખતે વિડીયોમાં હું ભણાવતી વખતે અહીંથી દૂર ખસી જાઉં છું એના માટે કે તમે આખું બોર્ડ જોઈ શકો. અને ફોન્ટ અક્ષર પણ મેં મોટા રાખ્યા છે. આમ તો વિડીયો ઝૂમ કરીને તમે જોઈ શકો છો, પણ અક્ષર પણ મેં મોટા રાખ્યા છે એટલે તમને લોકોને સરળતાથી તમે લોકો જોઈ શકો. બરાબર? ફરીથી કહું છું કે આ ચાર્ટ વિડીયો પોઝ કરી અને તમે લોકો આ ચાર્ટ તમારી નોટમાં અથવા તો તમે ચોપડો જે કંઈ બનાવ્યું હોય એની અંદર નોટ ડાઉન કરી દેજો. અને ના બનાવ્યું હોય તો એક પેજમાં ડ્રો કરી અને બુકમાં પેજ નંબર 73 આ ચેપ્ટર શરૂ થાય છે ત્યાં તમે મૂકી દેશો તો પણ ચાલશે. ઓકે, ચલો 2 મિનિટ રિપીટ કરી દઈએ આપણે કે સંખ્યા પદ્ધતિના કેટલા પ્રકાર છે. તો કે મુખ્ય 4 પ્રકાર છે. પહેલી કઈ આવશે? તો કે દ્વિઅંકી સંખ્યા પદ્ધતિ. તો એમાં શું વપરાશે? તો કે ફક્ત 2 જ અંક. કયા કયા? તો કે 0 અને 1. પછી બીજી સંખ્યા પદ્ધતિ કઈ આવશે? તો કે અષ્ટઅંકી સંખ્યા પદ્ધતિ. તો નામ ઉપરથી જ ખબર પડે છે, અષ્ટ એટલે 8. તો કયા 8 અંકો? તો કે 0 થી 7. 0, 1, 2, 3, 4, 5, 6 અને 7. 5 ને 3, 8 થઈ ગયા. એટલે 0 થી 7 એમ 8 અંક. દશાંશ સંખ્યા પદ્ધતિ, નામ ઉપરથી જ ખબર પડે કેટલા અંક વપરાય? તો કે 10. 0 થી 9 એમ 10 અંક વપરાય છે. અને 16 અંકી સંખ્યા પદ્ધતિ, તો કે 0 થી 9 અને કેપિટલ એ થી એફ એમ કુલ 16 અંક વપરાય છે. બરાબર? તો આજે આ ચેપ્ટરમાં આપણે ટોપિક 6.1 જેમાં શૂન્યની શોધમાં ભારતની ભૂમિકા એ જોઈ ગયા કે ભાઈ શૂન્યની શોધ કોણે કરી? તો કે આર્યભટ્ટે કરી હતી. આ સિવાય એમણે ત્રિકોણમિતિ અને પાઈની પણ શોધ કરી અને એમણે રચેલા ગ્રંથનું નામ આર્યભટ્ટીય છે. અને ભારતે સૌ પ્રથમ છોડેલા ઉપગ્રહનું નામ શું આપવામાં આવ્યું? તો કે આર્યભટ્ટ આપવામાં આવ્યું. એ હતું ટોપિક 6.1. 6.2 ઘણું લાંબુ છે પણ એમાં મેઇન આપણે જોઈ ગયા કે ભાઈ સંખ્યા પદ્ધતિના કેટલા પ્રકાર છે. તો કે 4 દ્વિઅંકી, પછી આવશે અષ્ટઅંકી, દશાંશ અને 16 અંકી સંખ્યા પદ્ધતિ. બરાબર? હવે એમાં અષ્ટઅંકી અને 16 અંકીમાં તમારે બહુ ઓછું જોવાનું છે પણ દ્વિઅંકી અને દશાંશમાં ઘણું વધારે જોવાનું છે. તો આજના વિડીયોમાં આપણે આટલું જ જોઈશું. નેક્સ્ટ ટાઈમ આપણે ડિટેલ્સમાં ચારે ચાર સંખ્યા પદ્ધતિ વિશે અભ્યાસ કરીશું. એમાં દ્વિઅંકી અને દશાંશ વધારે આવે છે, આ બંનેમાં થોડું બેઝ જેવું જ આવે છે. બરાબર? આજનો વિડીયો અહીંયા ફિનિશ થાય છે. ફરીથી કહું છું, આ ચાર્ટ ડ્રો કરી દેજો. ઓકે, નમસ્કાર.